કેબિનેટનું વિસ્તરણ હવે થવા જઈ રહ્યું છે અને લગભગ એવું મનાય છે કે સાંજ સુધીમાં ચિત્ર તેને લઈને સ્પષ્ટ પણ થઈ જશે જે સંભવિત ચહેરા છે સંભવિત નામ છે તે તમામ લોકોને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા છે એ તમામ વિષય પર વાત કરીએ પણ સૌથી પહેલાં વાત કરીએ જ્યોતિરાદ આદિત્ય સિંધિયાની કે જેઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા ત્યારબાદ સર્વાનંદ સોનોવાલ આ પણ એક મોટું નામ છે કે જેઓને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ તીરથસિંહ રાવત તીરથસિંહ રાવત કે જેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને તેઓને પણ સ્થાન મળી શકે છે ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી બિહારના સુશીલ મોદી તેઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે ત્યારબાદ વાત કરી વરૂણ ગાંધી એક સૌથી મોટો ચહેરો માનવામાં આવે ઉત્તર પ્રદેશની રાજનીતિનો અને પણ સ્થાન મળી શકે છે ત્યારબાદ મહારાષ્ટ્રના દિગ્ગજ દિગ્ગજ નેતા એવા નારાયણ રાણે તેઓને પણ મહારાષ્ટ્રથી દિલ્હી બોલાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે અનિલ જૈન અનિલ જૈન કે તેઓને પણ કેબિનેટ વિસ્તારમાં તેમનું પણ સ્થાન હોઈ શકે છે અથવા તો સ્વતંત્ર હવાલો પણ મળી શકે રીટા બહુગુણા જોશી તેઓને પણ સ્વતંત્ર હવાલો કે પછી પૂનમ મહાજન મહારાષ્ટ્રની રાજનીતિનું એક મોટું નામ તેઓ પણ કહેવાય છે કે જેઓને મોદીની આ ટુ પોઈન્ટ ની વિસ્તરણમાં તેઓની સમાવેશ થઈ શકે છે પશુપતિ પારસ તેઓની પણ એન્ટ્રી સંભવિત દેખાઈ રહી છે ત્યારબાદ નામ છે આરસી સિંહ તેઓને પણ કે વિસ્તરણમાં આ સ્થાન મળી શકે છે કેબિનેટમાં સ્થાન મળી શકે છે અનુપ્રિયા પટેલ એટલે કે આ તમામ નામ એવા છે આ તમામ દિગ્ગજો છે બીજેપીના અને સાથે રાજનીતિના કે જેઓને આગામી આ ટુ પોઈન્ટ ઓનું જે પહેલું વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેમાં તેઓને નામ આગળ પડતું દેખાઈ રહ્યું છે મીનાક્ષી લેખી તેઓની પણ એન્ટ્રી સંભવિત ચહેરોમાં હાલ તો દેખાઈ રહી છે તેઓની પણ એન્ટ્રી થઈ શકે છે તો હવે તમામની પ્રોફાઇલ પણ જોઈ લઈએ સૌથી પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની જો વાત કરવામાં આવે તો તેઓનું સ્થાન સૌથી પહેલા હાલ તો દેખાઈ રહ્યું છે આજે પણ તેઓ મહાકાળના દર્શન કરવા પહોંચ્યા હતા ગ્વાલિયરના રાજવી પરિવારથી તેઓ આવે છે અને રાજ્યસભાના તેઓ સાંસદ છે મનમોહન મનમોહનસિંહની સરકારમાં તેઓ કેન્દ્રીય ઉર્જા રાજ્યપ્રધાનનો પણ હવાલો સંભાળી ચૂક્યા છે એટલે કે તેઓ પાસે કેન્દ્રનો પણ એક બહોળો અનુભવ છે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર રચવામાં મોટો હાથ અને કમલનાથ સામે કરેલા બળવાથી ભાજપની ત્યાં સરકાર બની હતી કારણ કે તેમણે બળવો કર્યો ત્યારબાદ બીજેપીમાં તેમનું આવવાનું થયું ત્યારબાદ બીજું જે નામ છે સર્વાનંદ સોનોવાલ આ પણ ચહેરામાં બીજા નંબર ઉપર સર્વાનંદ સોનોવાલ તેઓની જો વાત કરવામાં આવે તો આસામમાં ભાજપની પહેલી સરકારના તેઓ ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે સર્વાનંદ સોનોવાલ અને પાંચ વર્ષ સુધી તેમણે આસામને સંભાળ્યું છે પાંચ વર્ષનો પૂરેપૂરો કાર્યકાળ તેમણે પૂરો કર્યો છે અને ગત ઇલેક્શનમાં મોડી મંડળે હેમંત બિસ્વા શર્માને પસંદ કર્યા હતા અને તેઓ અત્યારે સીએમમાં સીએમ છે હેમંત બિશ્વા શર્માને મુખ્ય પ્રધાન બનાવવા માટે સીએમ પદ સર્વાનંદ સોનોવાલે છોડ્યું હતું અને હવે એવી પણ શક્યતાઓ છે કે તમને કેબિનેટમાં સ્થાન મળી શકે છે ત્રીજું નામ છે મહારાષ્ટ્રની રાજનીતિનું સૌથી મોટું નામ નારાયણ રાણે તેમની પાસે પણ એક બહોળો અનુભવ છે મહારાષ્ટ્રની રાજનીતિમાં અને સૌથી પહેલા મહારાષ્ટ્રના તેઓ મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે નારાયણ રાણે તેઓ સીએમ પદ સંભાળી ચૂક્યા છે અને શિવસેનાથી રાજનીતિની તેમણે શરૂઆત કરી હતી તેમની રાજનીતિની શરૂઆત શિવસેના પાર્ટીથી થઈ હતી અને કોંગ્રેસમાં તેઓ જોડાયા પછી અલગ તેમણે પાર્ટી પણ બનાવી હતી આ તેમનો જે ઇતિહાસ છે તે અમે આપને બતાવી રહ્યા છે અને હાલ બીજેપીથી રાજ્યસભાના તેઓ સાંસદ છે રાજ્યસભાના સાંસદ છે બીજેપીથી ત્યારબાદ વાત કરીએ એક મોટો ચહેરો સુશીલ મોદી બિહારની રાજનીતિનું સૌથી મોટું નામ અને અગિયાર વર્ષ સુધી તેઓ બિહારના ઉપમુખ્યપ્રધાન પદ પર રહ્યા છે અને રાજ્યસભાના તેઓ હાલ સાંસદ પણ છે સુશીલ કુમાર મોદી કે જેઓ રાજ્યસભાના અત્યારે સાંસદ પણ છે અને તેમનું પણ સ્થાન જોવા મળી શકે છે બિહારનો મોં છોડીને તેઓ કેન્દ્રીય રાજનીતિમાં રસ તેમણે દાખવ્યો છે એવું પણ કહી શકાય ત્યારબાદ વાત કરીએ ચોથું નામ છે પ્રીતમ મુંડે સંભવિત ચહેરામાં પ્રીતમ મુંડેનો પણ હાલ તો ચર્ચામાં છે બીજેપીના મહારાષ્ટ્રના કદાવર નેતા ગોપીનાથ મુંડેની પુત્રી અને હાલમાં બીડ લોકસભા બેઠકથી તેઓ સાંસદ છે બીડ લોકસભા બેઠકથી તેઓ તેમની સાંસદની સીટ ઉપર છે હાલમાં બીડ લોકસભા બેઠકથી તેઓ સાંસદ છે આ ઉપરાંત આ સંભવિત ચહેરાની જો વાત કરવામાં આવે તો ત્યારબાદ નામ છે હિના ગાવિત હિના ગાવિતની તેમની પણ જે જે હિસ્ટ્રી રહી છે તેમનો જે ઇતિહાસ છે તે પણ થોડોક આપણે બતાવી દઈએ મહારાષ્ટ્રના નુંદર બારથી બીજી નંદુર બારથી તેઓ બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા બે હજાર ચૌદ લોકસભામાં કોંગ્રેસના માણિકરાવ ગાવિતને તેમણે હરાવ્યા હતા ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા એક યુવા આદિવાસી નેતા તરીકેની તેમની અમૂલ્ય છાપ રહી છે તેમના સમાજમાં તેમના પક્ષમાં પણ રહી છે ત્યારબાદ નામ છે સંભવિત ચહેરામાં જામિયાંગ નામ ગ્યાલ જેઓ લદ્દાખથી બીજેપીના યુવા સાંસદ અને તેમણે જે ભાષણ આપ્યું હતું તે ભાષણ પણ એક રીતે લોકપ્રિય બની ચૂક્યું હતું અને રાષ્ટ્રવાદી વિચારોના લીધે તેઓ ચર્ચામાં આવ્યા હતા જ્યારે લદ્દાખને અલગ કરવામાં આવ્યું હતું યુટી કરવામાં આવ્યું ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા જે સ્પીચ તેમણે લોકસભામાં આપી હતી રાજસ્થાનના ચૂરૂથી તેઓ સાંસદ છે બીજી વખત તેઓ સાંસદ પદે ચૂંટાયા છે આ તેમનો ઇતિહાસ રહ્યો છે રાજકીય તેમની કારકિર્દી છે અને બે વખત તેઓ સાંસદ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે ત્યારબાદ એક મોટું નામ કહી શકાય રાજનીતિનું અનુપ્રિયા પટેલ અનુપ્રિયા પટેલની જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી તેઓ અત્યારે સાંસદ છે યુપીના મિર્ઝાપુરથી તેઓ સાંસદ છે ઉત્તર પ્રદેશમાં પ્રભાવી કહેવાતા આપના દળનો એક મહત્વપૂર્ણ ચહેરો પણ માનવામાં આવે છે અને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટણીમાં પાટીદાર મત પર બીજેપીની નજર રહેલી છે ત્યારે આ તેમને સ્થાન મળે તો ચોક્કસથી એક સમુદાયને ફાયદો થઈ શકે તેની પાછળ આપના દળ બીજેપીની સહયોગી પાર્ટી છે અને આ સહયોગી જે અલાયન્સ પાર્ટી છે એટલે કે તેનાથી બેનિફિટ થઈ શકે છે બીજેપીને તીરથસિંહ રાવતની વાત કરવામાં આવે તીરથસિંહ રાવત કે જેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે ઉત્તરાખંડના અને હાલમાં તેમણે આ પદ છોડવું પડ્યું હતું કારણ કે સંવિધાનિક કેટલીક મજબૂરીઓ પણ હતી કેન્દ્રની રાજનીતિમાં તેઓ તેમનું સ્થાન અત્યારે હાલ તો સંભવિત દેખાઈ રહ્યું છે ટુ પોઈન્ટ ઓનું પહેલું વિસ્તરણ થઈ રહ્યું છે અને તેમાં તેમનું સ્થાન પણ હોઈ શકે છે કેન્દ્રની રાજનીતિમાં તેમનું મહત્વનું સ્થાન છે અને હવે વાત કરીએ પશુપતિ કુમાર પારસની પશુપતિ કુમાર પારસ એક રીતે તેઓ પણ લોકજનશક્તિ પાર્ટીના હાલના અધ્યક્ષ છે લોકજનશક્તિ પાર્ટીના હાલના તેઓ અધ્યક્ષ એટલે કે એનડીએમાં એક મહત્વપૂર્ણ ફાયદો પણ ભાગ રહેલો છે એલજેપીનો રામવિલાસ પાસવાનના મોટા ભાઈ છે અને કેન્દ્રમાં રામવિલાસની જગ્યાએ પશુપતિ પાસવાનને હવે કેન્દ્રમાં સ્થાન મળી શકે છે તેમનું નિધન થયું ત્યારબાદ બની શકે કે તેમને આ સ્થાન આપવામાં આવી શકે રામવિલાસની જગ્યાએ પશુપતિને હવે સ્થાન આપવામાં આવી શકે ત્યારબાદ વરુણ ગાંધીની વાત કરવામાં આવે તો સંભવિત ચહેરામાં વરુણ ગાંધી પણ હાલ તો આગળ દેખાઈ રહ્યા છે અને ગાંધી પરિવારના તેઓ સભ્ય છે જી હા વરુણ ગાંધી એકમાત્ર એ ચહેરો કે જે બીજેપી સાથે છે અને સંજય ગાંધી મેનકા ગાંધીના તેઓ પુત્ર છે સૌ કોઈ જાણે છે વરુણ ગાંધીને વરુણ ગાંધીનો પણ યુપીની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ફાયદો રહેલો છે પીલીભીતથી લોકસભાના તેઓ સાંસદ છે એટલે કે સાંસદની પણ જવાબદારી તેમણે નિભાવી છે અને તેઓ હાલમાં ત્યાંના પણ સાંસદ છે ત્યારબાદ વાત કરીએ રીટા બહુગુણા જોશીની જોકે કોંગ્રેસમાંથી તેઓ ભાજપામાં જોડાયા છે રીટા બહુગુણા જોશી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક મોટું નામ રીટા બહુગુણા જોશીનું પણ જોવા મળી રહ્યું છે અને એક વરિષ્ઠ પણ છે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના કારણે તેઓ તેમનું નામ સંભવિત દેખાઈ રહ્યું છે કે સ્થાન તેમને કેબિનેટમાં મળી શકે ઉત્તર પ્રદેશના સીએમ હેમવંતી નંદનના બહુગુણાના પુત્રી છે જે પહેલાં મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા યુપીમાં કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ ભૂપેન્દ્ર યાદવ ભૂપેન્દ્ર યાદવની વાત કરવામાં આવે તો ગુજરાતના પણ તેઓ પ્રભારી છે અને બે હજાર બારથી રાજસ્થાનથી રાજ્યસભાના તેઓ સાંસદ પણ રહેલા છે બે હજાર બારથી તેઓ આ જવાબદારી નિભાવી રહ્યા છે અને ગુજરાત પ્રદેશ બીજેપીના હાલમાં તેઓ પ્રભારી છે અને ઘણા સમયથી તેઓ આ કાર્યભાર સંભાળી રહ્યા છે આ જવાબદારી નિભાવી રહ્યા છે તો આ તમામ એ સંભવિત ચહેરા છે કે જે વિસ્તરણ થવા જઈ રહ્યું છે કેબિનેટ મન કેબિનેટનું અને તેમાં તેમનું મહત્વપૂર્ણ સ્થાન